બ્રિગબાદ આપનું સ્વાગત છે। હવે જુઓ સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા સાથે TV9 ની ખાસ મુલાકાત। સુરેન્દ્રનગર એ સૌરાષ્ટ્રનું એન્ટ્રી ગેટ માનવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગર પર પણ આ વખતે ભાજપ પૂરું જોર લગાવી રહ્યું છે। સુરેન્દ્રનગરની શું તાસીર હશે, કયા પ્રકારના સમીકરણ હશે, તમામ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે રાજ્ય સરકારના મંત્રી કિરીટસિંહ રાણા ઉપસ્થિત છે। રાણા સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમમાં। કિરીટસિંહ, ખાસ કરીને સુરેન્દ્રનગરની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં વાત મારે આપની બેઠકની કરવી છે। લીંબડી બેઠકના સમીકરણો 2022માં આપ કઈ રીતે જોઈ રહ્યા છો? લીંબડીના 2022ની ચૂંટણી આમ તો અમે લગાતાર આ 9મી વખત ચૂંટણી લડી રહ્યા છીએ, બધા સમાજના લોકોને સાથે લઈને મારો ચાલવાનો સ્વભાવ રહ્યો છે। હંમેશા ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે પણ કામ કર્યું છે, સંગઠનમાં પણ મેં કામ કર્યું છે, અને સરગસ મારા પિતાજી જીતુભાઈનું પણ કામ વ્યક્તિગત તરીકે અને પાર્ટીના હિસાબે બોલતો હતો, પણ આજે ભૂપેન્દ્રભાઈની સરકાર અને કેન્દ્રમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની સરકારના જે કામોના મીઠા ફળ મળ્યા એનો હું માધ્યમ બન્યો, અને આ વખતે લોકોને વધારે એમ થયું કે આ બે ચૂંટણી આપણે ચાર લડ્યા, અમે જનરલમાં હું હારી ગયો અને પછી બીજી બેઠક બાય ઇલેક્શન જીત્યો, ત્યાર પછી 5 વર્ષ પૂરા થયા, ફરી 5 વર્ષે લડ્યો, ફરી 1500 મતે હારી ગયો, ફરી બીજી વખત 13000 મતે હાર્યો, ફરી 32000 મતે જીત્યો, પણ વાતાવરણ હતું એવું જ વાતાવરણ છે, અને વધારે લેટ થી આ વખતે 5 વર્ષ માટે લોકો મત આપીને મને જીતાડશે મને વિશ્વાસ। કિરીટસિંહજી, સુરેન્દ્રનગરમાં અનેક જગ્યા પર અમે આ રીતે જોયેલું છે કે અલગ અલગ જગ્યાએ સ્લોગન લાગેલા છે, ભરોસાની ભાજપ સરકાર, ખીલશે કમળ, આ તમામ જે મુદ્દાઓ છે, પણ સવાલ આખો એ છે કે સુરેન્દ્રનગરની જનતા અથવા સૌરાષ્ટ્રની જનતા ભાજપ પર ભરોસો કેમ કરે? ભાજપની ઉપર ભરોસો કરવાનું કારણ મહત્વનું તો એક તો 27 વર્ષથી લગાતાર પ્રજાએ આપેલો જનમત એ ભારતીય જનતા પાર્ટી સ્વીકારીને એના જે કમિટમેન્ટ આપેલું છે, જે અમારા ચૂંટણી ઢંઢેરામાં અમે કહ્યું છે અગાઉ, પણ અમે કોઈ ચૂંટણી ઢંઢેરામાં કીધેલું ચૂંટણી ઉપર જ યાદ નથી કરતા, પણ એનું કામ અમે શરૂ કરી દીધેલું હોય, અને એના કારણે આપણને ખૂબ મોટો ફાયદો, એક તો નર્મદાના પાણી અમારે ખેડૂતને મળ્યું, પીવા માટે મળ્યું, સિંચાઈ માટે મળ્યું, અને 3-3 પાક ખેડૂતો લે છે। ગયા વર્ષે પણ ભાવ કપાસના ખૂબ સારા હતા, આ વખતે અત્યારથી જ 2000 છે, પેલા આવા ભાવ હતા જ નહીં, 700-700 રૂપિયા જ ભાવ હતા, આજે મણના 2000 ભાવ, લોકો ખૂબ રાજી છે। પણ કિરીટસિંહજી, વાત કરી લોકો ખૂબ રાજી હશે, પરંતુ સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો દલિતો સામેની જે ફરિયાદો થઈ, એટ્રોસિટીની ફરિયાદ થઈ, તમારા જે આખા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે રીતે કોમી હુલ્લડો થયા, આ તમામ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક ઇલેક્શનની અંદર વિપક્ષ માટે મજબૂત મુદ્દા બની રહેશે ને તમારી નબળાઈ રહેશે? નહીં, ભાજપ માટે અને મને પણ પ્રજા ઓળખે છે, એટલે એને એ સાઈડ રાખતા હોય છે, બધા પન્નાઓ તો વ્યક્તિગત બનતા હોય છે, કોઈ જ્ઞાતિ, અમારે તો બધી જ્ઞાતિને લઈને ચાલવાનો વિષય હોય છે, બધી જ્ઞાતિ મત આપે, આજે હું દરબાર તરીકે છું, જ્ઞાતિ તો જ્ઞાતિના મતો ઓછા છે, બીજી જ્ઞાતિના મતો મને બધી જ્ઞાતિ આપે તો જ મારા વિધાનસભા જીતી શકાય, એટલે પબ્લિક મને ચાહે છે, એટલા માટે આવા જે બનાવો બને એ મારાથી દૂર હોય છે, વ્યક્તિગત હોય છે, છતાં ન્યાય માટે મારી પાસે આવ્યા હોય તો મહેનત કરી હોય છે। બાબુ, જો સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સૌથી વધારે ખેડૂત વર્ગ અહીંયા છે, આ જિલ્લો એવો છે કે જે ખેડૂતો માટેનો ખેડૂત પ્રાધાન્ય જિલ્લો છે, અવારનવાર ખેડૂતો પણ આંદોલન કરતા હતા, આપની સરકારમાં પણ આપે જોયું હશે કે વીજળીના મુદ્દે અનેક મુદ્દાઓ પર ખેડૂતોએ આંદોલનો કર્યા છે, ત્યારે અહીંના ખેડૂતો આ વખતે ભાજપ સાથે જ રહેશે એવું કેમ લાગે છે આપને? બિલકુલ, ભાજપ સાથે રહેવાનું કારણ આપો આપને, એટલા માટે કે એક તો આ સુરેન્દ્રનગર જિલ્લો નફાણિયો જિલ્લો હતો, 50-40 વર્ષથી કોંગ્રેસની શાસન હતું, ખરેખર મારે વાત કરવી હોય તો હું આપને જણાવું કે પંજાબમાં ભાખરા ડેમ અને ગુજરાતમાં સરદાર સરોવર ડેમ આ બંને જવાહરલાલ નહેરુએ ખાતમુહૂર્ત કર્યું, મારે આપના માધ્યમથી એમને પૂછવું છે કે ખરેખર આટલા વર્ષ સુધી ગુજરાતને શા માટે તમે ખેડૂતોને હેરાન કર્યા, શા માટે તમે પાણી ન પહોંચાડ્યું, આજે એમને પાણી પહોંચાડ્યું હોય તો પણ એમની સરકાર રહી હોત, આજે જેને કહે કે ના ભૂતો ન ભવિષ્ય, જે પાણી મળ્યું છે એ ન કલ્પી શકાય એવું રીતે પાણી મફતમાં હજી તો કમ્પ્લીટ પહોંચે મેઇન કેનાલ, માઇનોર કેનાલ અને બખનાળાથી, પણ અત્યારે જે પાણી આપવાનું રહ્યું છે એ ખરેખર જુઓ તો બધાને ખેતરે ખેતરે પાણી મળે છે અને પીવાનું પાણી એમને મળી રહ્યું છે, એટલા માટે ખેડૂત ખુશ છે। વીજળી માટે વાત કરું તો વીજળી માટે પણ અગાઉના TC નહોતું મળતું, અત્યારે 66 કેવીના સબસ્ટેશનો જરૂર લાગે જ્યાં અમે લગાવ્યા છે, અને રજૂઆત કરતા
અમને ખૂબ મદદ આપે કીધું ચલો માની ભી લઈએ તો એમ છતાં ભી જે વિસ્તારમાંથી આપ લડો છો લીમડીની જે આખી વિધાનસભા છે એમાં ગ્રામ્ય વિસ્તારો ભી આવે છે કયા પ્રકારની પરિસ્થિતિ છે તમને ભી ખબર છે રોડ રસ્તા બેઝિક એમ્યુનિટી ગ્રામ્ય વિસ્તારોમાં નથી તો પછી વિકાસ થયો છે આપણે કઈ રીતે કહી શકીએ વિકાસ થઈ રહ્યો છે એટલા માટે કહી શકીએ કે એક તાલુકા બીજા તાલુકાને જોડતાના રસ્તા બનાવ્યા છે આવો મારી સાથે આપને બતાવી શકું છું રોડ થયા છે રોડ છે એ તો એક સમય મર્યાદાના ટાઈમે તૂટી જાય ફરી બનતો હોય છે ડામર છે એને પાણી સાથે બને નહીં એક બે ચોમાસા જાય તો એની જે લિમિટ હોય છે 3 વર્ષથી 4 વર્ષથી આવડતા ત્યાં સુધી રોડ રહે ને ફરી પાછા નવા બનતા હોય છે આરોગ્ય માટે પણ એક મહત્વનું કામ આજે મોદી સાહેબના વખાણ શા માટે થાય તમને મને કહેતા ગૌરવ એટલે ફરી એક વાર છે કે વિધાનસભાની ચૂંટણી ફરી એક વખત નરેન્દ્ર મોદીના શિરે જ છે એમ અહીંના જે નેતૃત્વ છે પ્રાદેશિક નેતૃત્વ છે મોદી સાહેબ જે વિકાસ આપે છે મોદી સાહેબને જે મંત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ આ દરેકનો વિકાસ દરેક ક્ષેત્રનો પુરવઠાની વાત કરીએ તો આટલા કોરોનાની મહામારીમાં એમને અનાજ પહોંચાડ્યું આજે પણ એમને ફ્રીમાં અનાજ આપે છે ત્યાર પછી એમને આરોગ્ય માટે મહાકાળ પહેલાં 5 વર્ષ હતું અત્યારે વર્ષે 1 વર્ષે 5 લાખ થઈ ગયું તમામે ગામડામાં પોતે બધા કાર્ડ માટે તો અમારી પાસે લાઈન લાગે અને કાર્ડ પણ મળી ગયા એને એક હાથમાં પડવા દો ગુજરાતે શા માટે અન્યાય કિરસીજી નર્મદાના પાણી તો આજે બી સુરેન્દ્રનગરના તમામ ઘરમાં તો નથી જ પહોંચતા ભલે પેલી નલ સે જલ યોજના છે પણ જે પાણી પહોંચવું જોઈએ એ પાણી હજુ પણ નથી પહોંચતું ક્યાં ઉણપ રહી ગઈ છે ક્યાં ખોટ રહી ગઈ છે જળની યોજના વાસ્મો દ્વારા ચાલુ થઈ ગઈ છે પાણી પહોંચ્યું છે એટલે જ માટે પીવાનું મેં હમણાં જ કીધું ને કે પાણીનો તો પાણી આવી ગયું છે તો એની વ્યવસ્થા વાસ્મો દ્વારા પહેલા 10% હતા અને 90% આપે 10% ફાળો 90% ફ્રી આપે અત્યારે 10% પણ નહીં અને પહેલો બીજો તબક્કો ચાલે છે હવે ત્રીજા તબક્કે જાજુભાગ તમામ જગ્યાએ ગામડામાં જલસે નલની વાત આજે કહેતા ગૌરવ અને આનંદ થાય કે 80-70% ઉપર કામ ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં અને આનું મોડલ તરીકે અન્ય જિલ્લામાં અન્ય રાજ્યમાં પણ કામ કરે છે કિરસીજી આપ સરકારના મંત્રી પણ રહી ચૂક્યા છો એક મંત્રી તરીકેના કયા મહત્વપૂર્ણ કામ છે કે જે લઈને પણ હાલાકી આપનું વન મંત્રાલય હતું પણ સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો છે કે જે વનમાં ઇન્ક્લુડ થતા હોય છે એવા કયા કામ છે જેને લઈને આપ બી લોકો વચ્ચે આપનો રિપોર્ટ કાર્ડ લઈને 5 વર્ષનું જઈ શકો છો કે આ 5 વર્ષમાં કિરસી રાણાએ આ કામ કર્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વન અને પર્યાવરણની જવાબદારી છે ક્લાઇમેટ ચેન્જની પણ જવાબદારી છે આતંકીય રીતે વાત કરીએ ડિપાર્ટમેન્ટ છે એની ડિપાર્ટમેન્ટ સિવાય મારો જિલ્લો છે મારું ગુજરાત છે જ્યારે અમે કેબિનેટ બનીએ મંત્રી તરીકેને ત્યારે વિભાગના આખા ગુજરાતમાં કામ કરવાનું હોય મને કહેતા ગૌરવ અને આનંદ થાય કે જે આપણે સાસણમાં શ્રી દર્શન કરવા લોકો આવે છે યાત્રાળુ આવે છે જબરજસ્ત સંખ્યામાં વધારો થયો છે એનો મતલબ કે સાચવીએ છીએ અને ખૂબ સારી રીતે દર્શન કરાવીએ છીએ અને આજે પણ કહેતા ગૌરવ થાય કે જેની સંખ્યા આજે 700 ઉપર સિંહની લાઇનની સંખ્યા વધી છે અને વિભાગના તમામ જે બીટગાર્ડ હોય ફોરેસ્ટર હોય આરએફઓ હોય પીઓફઓ સુધીના અમારા અધિકારીઓ અને પીસીસી સુધીના અધિકારીઓએ ખૂબ વિભાગનું કામ કર્યું છે અને મને બીજી વાત વધારે મને કહેવાની આવે કે દર ચોમાસામાં વરસાદ આવે અને અમે વૃક્ષારોપણ કરીએ છીએ મોદી સાહેબે શરૂઆત કરેલી તત્કાલીન તો સુરેન્દ્રનગર જિલ્લાની જે બેઠકો છે 5 બેઠકો એનું ભવિષ્ય આપ શું જોઈ રહ્યા છો જ્યારે મતપેટીઓ ખુલશે ખૂબ સારી રીતે આ વખતે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં પણ વિધાનસભાના સભ્યોને જીતાડવા માટે થનગની રહ્યા છે જ્યારે મારા જિલ્લાની વાત કરું તો 5-5 જિલ્લાની સીટો અમે સારી લીડથી જીતવાના છીએ 100% છે અને કાર્યકર્તાના કારણે આપની બેઠક માટે કેટલી લીડ અત્યારે એક્સપેક્ટ કરી રહ્યા છો મારે હારજી તો ઘણી વાર સારી મોટી નીચી થઈ રહી છે પણ આવતો જનરલ ઇલેક્શન જે સાયલા ભળ્યા પછી જાયલા ભળ્યા પછીની મારી પહેલી 5 વર્ષની મને આ વખતે લોકો તક આપશે અને ખૂબ સારી લીડ ન ધારેલી લીડ કદાચ બાય ઇલેક્શનમાં હોય એવી લીડ પણ મળી શકે એવું મને એટલે તક આપશે એવો વિશ્વાસ છે 5 વર્ષ પૂરેપૂરો કામ કર્યું છે કાર્યકર્તા જનુનથી લાગ્યા છે અને એ રીતે દર્શન પણ થાય છે ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે તો આ હતા રાજ્ય સરકારના પ્રધાન તેમજ સુરેન્દ્રનગરના લીમડી બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે આ વખતે લીમડી બેઠક ઉપર પરિવર્તન થવાનું છે ફરી એકવાર 5 વર્ષ માટે લીમડીમાં ભાજપનો ભગવો લહેરાવવાનો છે 5 વર્ષમાં વન અને પર્યાવરણ મંત્રી તરીકે પણ અનેક કામો કરેલા છે તેની સાથે સુરેન્દ્રનગરની અંદર 5-5 જે બેઠકો છે ત્યાં કાર્યકર્તાઓ એક જૂથ થઈ અને કામ કરી રહ્યા છે કોઈ આંતરિક જૂથવાદ કે કોઈ આંતરિક વિવાદ નથી અને એ કારણ રહેશે કે સુરેન્દ્રનગર કે જે સૌરાષ્ટ્રનું એન્ટ્રી ગેટ માનવામાં આવે છે ત્યાં 5-5 બેઠકો ભાજપ પાસે રહેશે એવો હાલમાં તો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે આજ માટે આટલું દેશ અને દુનિયાની ખબરો માટે જોડાયેલા રહો ટીવી 9 સાથે.